પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં દેશભરમાં તબીબો હડતાળ પર છે, જેમાં અમદાવાદના ડોક્ટરો પણ જોડાયા છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ આજે શહેરની 16 સિવિલ હોસ્પિટલે પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટરો સાથે હડતાળ મામલે વાતચીત કરી હતી. આ દરમિયાન ઘણા એવા ડોક્ટરો સામે આવ્યા હતા જેઓને હુમલાની વિગત અંગે કંઈ જાણકારી જ ન હતી. બસ ડોક્ટર પર હુમલો થયો તેના સિવાય તેમની પાસે કોઈ જાણકારી ન હતી. બંગાળમાં જે પ્રકારથી તબીબ ઉપર જે પ્રકારથી હુમલો થયો છે તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. દેશભરમાં જે ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ તમામ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે આપણે 16 સિવિલ હોસ્પિટલ ખાતે છે, હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કહી શકાય મોટી સંખ્યામાં જે ડોક્ટરો અહીંયા હડતાલ ઉપર ઉતરી રહ્યા છે. વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં જે પ્રકારથી જે ડોક્ટરનો હુમલો કરવામાં આવ્યો હતો તેમને ન્યાય અપાવવા માટે એના વિરોધમાં હડતાલ છે, બરાબર છે. તો આમાં અમે માંગણી કરીએ છીએ કે નેશનલ લેવલે એક કાયદો આવે કે જેથી ડોક્ટરને પોતાનું એક પ્રોટેક્શન મળે, બરાબર છે. કારણ કે પેશન્ટ અને રિલેટિવ્સ ઘણીવાર આવેશમાં આવીને ડોક્ટરો પર હુમલો કરી બેસતા હોય છે. ડોક્ટરો એકચ્યુઅલી પેશન્ટના જીવ બચાવવા માટે અને દિવસ રાત મહેનત કરતા હોય છે, બરાબર છે. પણ કોઈવાર એવું બને, કોઈ સંજોગ એવા બને કે પેશન્ટ જે હોય બરાબર એવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થાય છે, ડોક્ટર અસમર્થ હોય છે એને બચાવવા માટે, રિલેટિવ્સ અને પેશન્ટ સમજતા નથી અને ડોક્ટર પર આવેશમાં આવીને હુમલો કરી જાય છે. અમારે એ સમજાવવું છે ગુજરાતની જનતાને અને બધાને સમજાવવું છે કે ડોક્ટરો તમારી માટે છે, તમારી માટે 24 કલાક સેવામાં છે. પણ પ્લીઝ મહેરબાની કરીને ડોક્ટરોની ભાવનાઓને સમજો, બરાબર છે. ડોક્ટર શું કહેવા માગે છે એ પણ સમજો. ગમે એમ આવેશમાં આવીને ડોક્ટરોને ના મારો એવી અમારી નમ્ર વિનંતી છે. આપને ખબર છે કે જે બંગાળમાં જે ડોક્ટર ઉપર હુમલો થયો હતો, કઈ બાબતે હુમલો હતો અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો ખબર છે? ના, એ વિશે હું ટિપ્પણી કરવા નહીં માગું. પણ છતાં પણ અમે એવું કહેવા માગીએ છીએ કે 200 માણસનું ટોળું એક સાથે જો આવી જાય તો એક એના પાછળનું એક મોટિવ હોઈ શકે, બરાબર. એના વિશે હું ટિપ્પણી કરવા માગતો નથી. પણ છતાં પણ અમે એમ કહીએ છીએ કે ડોક્ટરો જ્યારે સારવાર કરતા હોય તો મહેરબાની કરીને ડોક્ટરને સાથ સહકાર આપો. જો ડોક્ટરને સાથ સહકાર આપશો તો સારી એવી સેવા કરી શકશે એવી અમારી ભાવના છે. આપણી સાથે એક અન્ય એબીવીપીના જે વિદ્યાર્થી નેતા છે, સાથે ડોક્ટર પણ છે, તેમની સાથે વાત આપી. એબીવીપી દ્વારા જે ડોક્ટરોને સમર્થન આપવામાં આવ્યું છે, શું કહેશો? હા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 15 તારીખે એક રાષ્ટ્રીય પરિપત્ર જાહેર કરી પ્રેસ નોટ આપી અને બંગાળમાં જે ઘટના થઈ છે એના વિરુદ્ધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય લેવલે એક માસ સ્ટ્રાઇકનું આયોજન કર્યું છે અને એને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સમર્થન જાહેર કર્યું છે. અને એના ભાગરૂપે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મેડિકલના કાર્યકર્તાઓ, મેડિકલ સિવાયના કાર્યકર્તાઓ ડોક્ટરોની હડતાલમાં એમને સમર્થન આપી રહ્યા છે અને સાથે સાથે સમાજને પણ અપીલ કરી રહ્યા છે કે ડોક્ટરો પોતાના હક માટે લડી રહ્યા છે, તો આમાં કોઓપરેટ કરો. અને ડોક્ટરોની વિનંતી પણ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરી છે કે નોન ઇમરજન્સી છે એ તમે ભલે હડતાલ પર જાઓ પણ ઇમરજન્સી સર્વિસમાં અને દર્દીઓનું જે આરોગ્ય છે એના જોખમમાં એની કાળજી રાખો એવી વિનંતી પણ અમે કરી છે. આપ એબીપીના વિદ્યાર્થી નેતા છો, તો શું આ એબીપી રાજકીય રંગ આપવા માગે છે? એક પ્રકારથી જે દર્દીઓને જે મુશ્કેલી પડી રહી છે, લોકોને સારવાર લેવામાં મુશ્કેલી પડી રહી છે, શું કહેશો? એબીવીપીએ 15 તારીખનો સર્ક્યુલર મીડિયાને પણ પ્રેસ નોટ આપી છે. રાજકીય રંગનો કોઈ સવાલ નથી અને રાજકીય રંગ તો આપણે જાણવો હોય તો મીડિયાના કેમેરાને પશ્ચિમ બંગાળમાં ફેરવવાની જરૂર છે. કોઈ એક માણસનું, બુઝુર્ગનું અવસાન થાય છે ત્યારે 200થી વધારે લોકોનું ટોળું કેવી રીતે તરત જ આવી જાય એ પણ એક ચિંતાનો વિષય છે. એના પર એક મંથન કરવાની જરૂર છે કે 200 લોકો આટલા જલ્દી કેવી રીતે ભેગા થઈ જાય. એ 200 લોકો ભેગા થાય એમના પર કોઈ એક્શન નથી લેવાતી, તો એ વોટ બેંક પોલિસી છે સરકારની કે શું છે? એ 200 લોકો ઉપર એક્શન નથી લેવાતી તો એના સમર્થનમાં, ડોક્ટરોના સમર્થનમાં, જેને હેરાનગતિ થઈ છે, જે ડોક્ટરો પોતાની જંગ લડી રહ્યા છે જિંદગીની, એમના સમર્થનમાં જ્યારે બીજા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ કે ડોક્ટર્સ જ્યારે હડતાલ પર જાય છે તો એમના પર પણ પથ્થરમારા થાય છે. ગર્લ્સ હોસ્ટેલમાં જઈ અને બહેનોને રેપ અને એસિડ એટેક જેવી ધમકીઓ આપવામાં આવે છે મોબ દ્વારા. આ બધું થાય છે ત્યારે પશ્ચિમ બંગાળમાંથી હડતાલ બહાર નીકળીને આખા દેશમાં આવે છે. તો રાજકીય રંગ તો ત્યાં અપાઈ રહ્યો છે, એ કેમ થઈ રહ્યું છે એના પર પણ એક મંથનની જરૂર છે. ત્યાંના જે સીએમ છે મમતા બેનર્જી, તેમણે એક આક્ષેપ કર્યો હતો કે જે ભાજપના ગુંડાઓ દ્વારા જય શ્રીરામ નારા લગાવવામાં આવે છે, હિંસાઓ ભડકાવવામાં આવે છે, આપ શું કહેશો? હવે મેડિકલ કોલેજમાં જે ડોક્ટરો કામ કરતા હતા એ ડોક્ટરોને દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું એમાં ક્યાંય ભાજપ અહીં આવ્યું, ક્યાંય જય શ્રીરામ અહીં આવ્યું, અને જય શ્રીરામનો નારો બોલાવો એ કંઈ ગુંડાગીરી નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યારે એમના સમર્થનમાં જ્યારે ડોક્ટરોની મદદ માટે આવ્યું કે સરકારે કશું કર્યું નહીં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે મહામહિમ રાજ્યપાલ સાહેબને પણ વિનંતી કરી અને કહ્યું કે આમાં જલ્દીથી જલ્દી એક્શન લેવામાં આવે.
જ્યારે મમતા બેનર્જી તો બીજા બધા કાર્યક્રમોમાં વ્યસ્ત છે, એમને ડોક્ટરો માટે સમય નથી, એટલે રાજકીય રંગ તો એમની વોટ બેંક ના બગડે એનું ધ્યાન રાખી રહ્યા છે. તો આપણી સાથે એક અન્ય મહિલા ડૉક્ટર પણ છે, તેમની સાથે વાત કરીશું. જે પ્રકારથી હડતાલ રાખવામાં આવી છે, શું કહેશો હડતાલને લઈને? હા, આપણે ત્યાં પહેલાં એવું નથી કે આ પહેલી જ વખત આ વસ્તુ આપણને સાંભળવામાં આવે છે. અનેકવાર ડૉક્ટરો પર હુમલા થતા જ રહ્યા છે, ત્યારે ડૉક્ટરે એક વખત જવા દીધું, બે વખતે, પણ બસ હવે બહુ થયું. દર વખતે આપણા ઉપર હુમલો શું કામ? આપણે જ્યારે દિવસ રાત દર્દીઓ માટે વિચાર્યા વગર પોતાના જીવનનું આપણે વિચારતા નથી, અને આપણે ડૉક્ટર માટે આખો ખડે પગે ઊભા રહીએ છીએ, ત્યારે આપણા પર હુમલો શું કરવા થાય? આપણે એકત્રિત થઈ શકીએ છીએ, અને અમે એ જ બતાવવા માંગીએ છીએ આખા દેશભરને કે અમે એકત્રિત છીએ. અમે કશું એવું નથી કે પેશન્ટના ખરાબ ઈચ્છીએ છીએ, પણ એકત્રિત થવાનો મુદ્દો જ એ છે કે અમારી સુરક્ષા વધે, અમારા માટે દેશ અને દેશની જનતા વિચારે. શું આપને ખબર છે કે જે બંગાળમાં જે હુમલો થયો છે, તબીબ ઉપર હુમલો થયો છે, શું સમગ્ર બનાવ હતો, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, શું કહેશો? આ એક એ વસ્તુની તો વાત કરવા જેવી જ નથી, કારણ કે ખાલી એક બુજુર્ગનો મોત થાય છે. રેસિડેન્ટ ડૉક્ટર ત્યાં હભેલો હતો, રેસિડેન્ટ ડૉક્ટર પર આક્ષેપ મૂકવામાં આવ્યો, લોકો 200 લોકોનું ટોળું ત્યાં આવીને ડૉક્ટર પર હુમલો કરે છે, એની અત્યારે બિચારાની ખરાબ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો આ વસ્તુ ઉપર લોકોને બહુ વિચારવાની જરૂર છે, એકત્રિત થવાની જરૂર છે. જે પ્રકારથી હડતાલ ચાલી રહી છે, સમગ્ર રાજ્યમાં હડતાલ ચાલી રહી છે, પરંતુ પેશન્ટોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, એ બાબત આપ શું કહેશો? અત્યારે અમારે પેશન્ટ માટે તો એકલું તો છે જ કે ઇમરજન્સી સુવિધાઓ, જે પણ એમને લાગે કે ઇમરજન્સી કન્ડિશન્સ ઊભી થઈ છે, તો એટલીસ્ટ એને સફર ના થવા માટે અમે એટલી તો સગવડ કરેલી જ છે. તો આ જે કહી શકાય કે જે ડૉક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, તેમને એક જ માંગ છે કે જે પ્રકારથી ડૉક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તો આગામી સમયમાં આ પ્રકારના બનાવ ન બનવા પામે. પરંતુ જે પ્રકારથી આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પશ્ચિમ બંગાળમાં જે પ્રકારથી હુમલો થયો છે, સમગ્ર શું બનાવ બન્યો છે, અહીંયાના જે ડૉક્ટરો છે તેમની પાસે કોઈ પણ માહિતી નથી સામે આવી. તેમાં અમે હેમંત દાસ સાથે ભાવિન બારોટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.